હા, એ નક્કી છે કે આપણે એને કન્ડિશન્ડ નથી કરવું. આપણે જે પરિસ્થિતિ આપીએ તેનો જે સામનો કરે એવું નથી કરવું. સહજતાથી સુંદર રીતે એમને જે વસ્તુ પ્રાપ્ત થાય તે પ્રાપ્ત થવા દેવી છે. આપણે દૂર રહીને એના ઓબ્ઝર્વર બનવાનું છે, દૃષ્ટા બનવાનું છે, અને ક્યાંક કશુંક ખોરવાતું લાગે તો વચ્ચે આપણે પોતે નિર્ણાયક ભૂમિકા ભજવવાની છે. તમે બંને નોકરી કરો છો? જો હા, તો તમારી જવાબદારી વધે છે. બંનેની વાત એટલા માટે કરું છું કે આપણે ત્યાં પિતા તો નોકરી કરતો હોય છે, પણ માતા પણ જો નોકરી કરતી હોય તો બાળકના ઉછેરમાં એક વિશિષ્ટ ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા રહે છે. બહુ જ કાળજી તમારી બંને વચ્ચેની સમજથી તમારે ડેવલપ કરવી પડશે. એની વાત કરતા રહીએ. બાળ ઉછેર એ માત્ર માતાનો વિષય નથી, પિતાનો વિષય પણ છે, એવું આપણે અગાઉ જાણી ગયા છીએ. પણ યાદ એ રાખવાનું છે કે માં અત્યારે બાળકને વધુ નજીક રહીને ઉછેરે એ આવશ્યક છે. પિતા છે એ હેલ્પિંગ હેન્ડમાં રહે તે આવશ્યક છે. હા, બાળક થોડુંક ચાલતું થશે, દોડતું થશે, ત્યારે માં ધીમે ધીમે દૃશ્યથી બહાર નીકળશે અને પિતા એ દૃશ્યમાં દાખલ થશે, એવું બનવાનું છે. મમ્મી જોબ ઉપર જાય છે ત્યારે બાળકનું શું કરીશું, એમને કોની પાસે રાખીશું? કારણ કે 2, 3, 4, 5, 6 મહિનાનું થાય ત્યાં સુધી બાળકને એકલું મૂકી દેવું તો પરેશાની નોતરી દેશે. મમ્મી પપ્પા બંને સાથે બેસીને એક સમયપત્રક બનાવવું પડશે. સમયપત્રકમાં બંનેના સમયને શેર કરવો પડશે અને બંને ન હોય ત્યારે કોઈ કેર કરનાર પીઢ વ્યક્તિની હાજરી નોંધવી પડશે. નિશ્ચિત કરી લઈએ કે મમ્મી જોબ ઉપર જશે એ સિવાયના બધા જ કલાક એ આ બાળક માટે સમર્પિત કરશે. મમ્મી બીજી કોઈ પ્રવૃત્તિમાં રહેવાને બદલે પહેલા બાળકના હોંકારાને સાદ દેવાનું કામ કરશે. બાળકની નજીક રહેવા માટે તત્પર રહેશે. બાળકને શું જોઈએ છીએ તેની ચિંતા કરતી રહેશે અને બાળકને સાંવેગિક ટેકો આપતી રહેશે. બાળક જે માંગે તે બધું આપવાનું નથી, પણ બાળકને જે જરૂર છે તે સઘળું આપવાનું છે. એ એવી રીતે આપવાનું છે કે એણે માંગ્યું એટલે આપણે આપ્યું એવું કોઈ ઘરે જ ન પડે. પણ સમય આધારિત જરૂરી હતું, પોષણ માટે આવશ્યક હતું, એને આપવાનું છે. અને આ 6 મહિનાના ગાળા દરમિયાન આ પોષણનું કામ મમ્મી સંભાળે તો એ વધુ સારું છે, એ સ્વીકારી લઈએ. બાળક જન્મ્યું છે ત્યારે તમે એને બ્રેસ્ટ ફીડિંગ શરૂ કરાવ્યું હશે. ન કરાવ્યું હોય તો તમે ભૂલ કરી છે, તમે એક તક ચૂકી ગયા છો. તમારા બાળક સાથે આત્મીય અનુબંધ બાંધવાનું કામ તમારું સ્તનપાન કરતું બાળક છે. એ વાત જળવાઈ રહે એના માટે થઈને આ વાત ઉપર ધ્યાન આપીએ. 3, 4, 5, 6 મહિના સુધી આ પ્રક્રિયા ચાલતી રહે તે બહુ જ આવકારદાયક છે અને હૂંફ માટે જરૂરી છે. અરે, બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું? હું કરાવતી રહું તો મારો દેખાવ કેવો બગડે? અને સી, આઈ ડોન્ટ લાઈક ઇટ. મમ્મી તરીકે જો તમે આવું માનતા હો તો આઈ એમ સોરી ટુ સે, તમારે મમ્મી બનવાની જરૂર નહોતી. તમારી આ કડકાઈ અથવા તમારી આ જે માન્યતા છે એ એકદમ ભૂલ ભરેલા માર્ગની છે. હજુ એને પાછી વાળો અને બાળકને પોતાના સાથે છાતી વળગાડવાનું સુખ પ્રાપ્ત કરો. વિશ્વના વિજ્ઞાનીઓએ સાબિત કર્યું છે કે બાળકનો જન્મ થાય ત્યારે એને માનું દૂધ પ્રાપ્ત થાય એ એકમાત્ર ઓલ્ટરનેટિવ છે, અને એ ઓલ્ટરનેટિવ પૂરો પાડવો એ હું માનું છું માતા માટે ફરજ નથી, આનંદની જીવનભરની ઘટના છે. તમે આ વાત સ્વીકારી લો એ તમારા માટે અને તમારા સંતાન માટે આવશ્યક છે. તમે સ્વીકારી છે એમ માનીને હું તમને ધન્યવાદ આપું છું. બ્રેસ્ટ ફીડિંગના ફાયદાઓ શું છે એ અંગેની ઘણી બધી માહિતી તમને ગૂગલ દેવતા આપશે, એટલે એ મારે વર્ણન કરવાની જરૂર નથી. મારે તો એક ટકોર કરવી હતી, એ મેં કરી દીધી છે. અહીંયા એટલું ચોક્કસ કહું કે પપ્પા બાળકથી નજીક રહેવા માટેના બધા જ કિમિયાઓ અજમાવવા લાગે. એવું ન બનવું જોઈએ કે બાળક કાં મમ્મીનું અથવા તો પપ્પાયું હેવાયું થઈ જાય. એ માને તો પણ બંનેનું માને એવું કરવું જોઈએ. ઇન શોર્ટ,
બાળક ધીમે ધીમે બેસવા લાગશે અને ધીમે ધીમે ચાલવા લાગશે, ત્યારે ડગ માંડે ત્યારે એનો એક હાથની આંગળી મમ્મીએ પકડેલી હોય અને બીજા હાથની આંગળી પપ્પાએ પકડી હોય, એ આદર્શ ચિત્ર છે. હું એવું માનું છું કે કલ્પનામાં આ ચિત્ર આપણે ઉતારવું જોઈએ અને એને વાસ્તવિકતામાં પરિણમવા માટે થઈને બધા જ પ્રયાસો તમારે બંને કરવા જોઈએ. સંતાનના દાદા દાદી કે નાના નાની જો એને ઉછેરવામાં એમની સાથે રહી શકે એવા સંજોગો તમે બનાવી શકો તે અતિ ઉત્તમ છે. કદાચ તમે વિદેશમાં છો, કદાચ મેં કહ્યું તે વડીલોની હાજરી શક્ય નથી, તો તમે એને એવા કેર સેન્ટરમાં મૂકો કે જ્યાં એમની કેર તમે ખુદ લેતા હો એમ કોઈ લઈ શકે અને તમારા સંતાનને પોતાનું સંતાન ગણીને આગળ ચાલે. પણ હા, કેર ટેકરને ત્યાં મૂક્યા પછી તમે બેફિકર ન થઈ જશો. ઘણી મમ્મીઓ કેરટેકરને ત્યાં મૂક્યા પછી પોતાના સમયમાં વધુમાં વધુ મનોરંજન ઉમેરવા માટે થઈને પણ સંતાનનો ભાર કેરટેકર ઉપર નાખે છે. ધીસ ઇઝ નોટ ગુડ. હી ઓર શી ઇઝ યોર ચાઇલ્ડ. કેરટેકર એ તમારા માટે યશોદાનો રોલ ભજવી રહેલ છે. ઈશ્વરના ઓટોગ્રાફ તમારે ત્યાં જે આવ્યા છે તે ઓટોગ્રાફને ઉકેલવાની પ્રક્રિયા એ બાળ ઉછેર છે. એમને મુક્ત રીતે એમની રીતે મૌલિકતાથી એમની પોતાની આવડત પ્રમાણે ધીમે ધીમે ઉગવા દઈએ, ખીલવા દઈએ. આ એવો છોડ છે કે જે છોડને ઈશ્વરે રોપ્યો છે, તમારા ઘરમાં રોપ્યો છે. હવે વારે વારે એને ચેક કરવાની જરૂર નથી કે એ મોટો થયો કે ન થયો, થઈ રહ્યો છે. વિશ્વાસ રાખો. માતા પિતા તરીકે તમે સંતાનના માળી છો, ગાર્ડનર છો. માળી શું કામ કરે છે? છોડ રોપાઈ જાય પછી એને જોઈતો પાણી આપે છે, એની આજુબાજુ કોઈ ઘાસ ઉગી ગયું હોય, નિંદામણ કહેવાય તો એને દૂર કરે છે, સૂર્યપ્રકાશ બરાબર મળે એની કાળજી લે છે. છોડ તો એની રીતે ઉગે છે. તમારું કામ પણ માળીનું છે. તમારે એને આટલું જ પૂરું પાડવાનું છે. એ પોતાની રીતે વિકસતું જશે.